પાંડેસરા ભીડભંજન આવાસ પાસે માથાભાગે જગ્ગા માલિયાના સાગરીત વસંત પર ત્રણ બદમાશોએ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. ફાયરિંગને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ફાયરિંગ કરનાર ઇસમોને શોધવાની કવાયત હાથ ધરી છે. પાંડેસરા પીઆઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો, જોકે તેમણે મોબાઈલ રિસીવ ન કર્યો હતો. માથાપરે પ્રવીણ રાઉત અને જગ્ગા માલિયાની સાગરીતો વચ્ચે દારૂની ધંધાકીય હરીફાઈને કારણે ગેંગવોરને કારણે ફાયરિંગ થયું હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. બમરોલી રોડ ગોવાલક રોડ પર આશાપુરી સોસાયટીમાં ભીડભંજન આવાસમાં રહેતા માથાભારે વસંત નંદુ દલાઈ મંગળવારે સાંજે આવાસમાં ઘરની બહાર બેઠો હતો. આ દરમિયાન પાછળથી ચાલતા આવેલા ત્રણ બદમાશોએ તેના પર ફાયરિંગ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. વસંત દલાઈને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે તાત્કાલિક સારવાર અર્થે ભટાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આમ તો ભીડભંજન આવાસ ભરચક્ર વિસ્તાર છે, તેમ છતાં ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાને પગલે પાંડેસરા પીઆઈ ઝાલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ત્યાં પહોંચી આવ્યો હતો અને મોડી રાત્રે વસંત દલાઈનું નિવેદન લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં પણ ગયા હતા. વધુમાં વસંત દલાઈ માથાભારે જગ્યા માલિયાનો સાગરીત છે અને તે અગાઉ હત્યા, દારૂ અને મારામારી સહિતના ગુનાઓમાં પણ સંડોવાયેલો નીકળ્યો છે. તો ફાયરિંગમાં માથાભારે પ્રવીણ રાઉતો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ વસંત દલાઈ પર દારૂના ધંધાની હરીફાઈમાં ગેંગવોરને કારણે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી રહી છે. જગ્યા માલિયાની હત્યા બાદ તેની ગેંગનું નેટવર્ક મોન્ટુ ચલાવી રહ્યો છે. ટૂંકમાં પાંડેસરા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. અહીંયા અમે કામ પરથી આવ્યા અને અમને સાંભળવામાં આવ્યું ત્રણ જગ્યા પર ફાયરિંગ થયું, અવાજ આવ્યો. એટલે અમને એવું લાગ્યું કે ભાઈ કોઈનું બર્થડે હશે તે ફટાકડા ફોડે છે. પછી હકીકતમાં જાણવા માંડ્યું તો ફાયરિંગ થયું હતું. કેટલી ફાયરિંગ થઈ હતી અને કોના પર થઈ? અમે સાંભળ્યું અવાજ. કોના પર થઈ? વસંતભાઈના ઉપર. અચ્છા, શું જોયું તમે? દ્રશ્ય શું હતું? દ્રશ્ય અહીંથી ભાગતા ભાગતા એમ સામે જતા રહ્યા એટલું જોયું. એમને ક્યાં લઈ ગયા છે? કેટલા જણા હતા? શું હતું કઈક જાણવા મળ્યું? ખબર નથી. અમે બધા પોતપોતાના ઘરમાં હતા સાહેબ. જયારે અવાજ આવ્યો ને ગોળીનો ત્યારે અમે બધા બહાર આવ્યા. પછી ત્યાં સુધી તો બધા ભાગી ગયા હતા. કેવો અવાજ હતો? ફાયરિંગ નો થાય એવો. અને કેટલાક જણા હતા એ લોકો? કશું ખબર નથી. કોણ હતા, શું છે, કોઈ ખબર? માથાભારે પ્રવીણ રાઉત સામે આશંકા સેવી છે, જેથી તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને હુમલાખોરો બાઇક પર આવ્યા છે કે કેમ તે બાબતે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.